ਪਣਸ਼ਿਆਲੇ ਸਿਆਲੇ ਸੋਰਠ ਬਲੋ ਅਨੇ ਉਣਾੜੇ ਭਲੀ ਗੁਜਰਾਤ ਐਤਵਾਰ ਹੈ ਤੋ ਵਾਗੜ ਭਲੋ ਐ ਪੰਜੋ ਕਛੜੋ ગુજરાતના એક અમારો પ્રોગ્રામ અને મેદની જામેલી હૈયે હૈયું દડાય અને ગીતો લોકગીતો ભજનો લોકસાહિત્ય અને હાસ્યની છોડો ઉડતી હતી એમાં એ આયોજક ભાઈ આવીને મને કે ભાઈ બે મિનિટ કે બ્રેક રાખો મેં કીધું કેમ મને કે આ તમારા બધા કલાકારોના સન્માન કરવા મેં કીધું ભાઈ બધા કલાકારોના સન્માન કરો તો અડધી કલાક કપાઈ જાય એક કલાકારનું સન્માન કરી નાખો એટલે બધાનું આવી જાય તો મને કહે તો ધીરુભાઈ તમારું જ સન્માન કરી નાખી મેં કીધું કોઈ વાંધો નહીં એ ભાઈ માઇકમાં બોલ્યા એ કે ધીરુભાઈ સરવૈયાનું સન્માન આપણા ગામના સરપંચ શ્રી શાલ ઓટાળી અને સ્વાગત કરશે સરપંચ આવ્યા એ લોકોએ સાલ આપી હું ઊભો થયો મેં કીધું ભાઈ ગામના સરપંચ એટલે એ તો મુખ્યમંત્રી જેટલો દરજ્જો કહેવાય સરપંચ કોઈ નાની કક્ષા નથી એમ એ સરપંચ આવ્યા ઓલા લોકોએ સાલ આપી હું ઊભો થયો તો સ્ટેજ ઉપર સરપંચ મારી બાજુમાં આવીને પાંચ મિનિટ રહ્યા સાત મિનિટ થઈ દસ મિનિટ થઈ પછી હું બોલ્યો મેં કીધું હવે ભાઈ સન્માન કરી નાખો સાલ ઓઠાળી દો મને કે હોઈ જાઉં ત્યારે ઓઢાડું ને મને ધોઈ જ ઉપડી પછી સરપંચને મેં કાંઈ ન કીધું પણ પછી ગામના કેતો આવ્યું મેં કીધું ભાઈ ધ્યાન રાખજો આ બીજી વાર બટકી ન જાય કીધું હા એક ગામડામાં એક બાપાને મેં પૂછ્યું કેટલા દીકરા મને કે બે દીકરા છે મેં કીધું ક્યાં સુધી પણ મને કે રોંઢા સુધી તો મેં કીધું ધંધો શું કરે છે તો મને કે મોટો ખેતી કરે છે મેં કીધું નાનો મને કે એ બિન ખેતી કરે છે બિન ખેતી એટલે મને કે ટુકડા કરી કરીને વેચ્યા રાખે બજારમાં આને કોણ સમજાવે એક બાપાને કોઈ પૂછ્યું કે તમારા દીકરા બે છે એ શું કરે છે તો કે મોટો દીકરો છે એ બી ફાર્મ કરે છે બી ફાર્મ એટલે મેડિકલની ડિગ્રી બી ફાર્મ કરે છે મોટો દીકરો કે નાનો કે એ બી એ કરે છે તો બીજા બાપા કે બહુ સારું કહેવાય તો ઓલા બાપા કે તમારે કેટલા દીકરા કે મારે બે દીકરા કે તમારા દીકરા બે શું કરે કે મારો મારે મોટો બે ફાર્મ ફરે છે કોઈ કલક હોય હા તો કે નાનો તો કે એનાથી આખું ગામ બીએ છે મારું કંઈક તો મને જડકી મારી દે કે બાપ હોય તો પલે રહ્યો આપણે ન રાખી મગજ જાય ત્યારે એક ભાઈ એના ભત્રીજાને કીધું એનો ભત્રીજો કલકત્તાથી આવેલો એ કે બેટા તારી કાકી સાંભળતી નથી એનું શું કરવું કે હવે તો બેરા મીટર આવે છે કાન ફરવો ધરણાટી બોલે તો કે આપણે બેરા મીટર લેવું તો કે કાકા પહેલાં તમે નક્કી કરો એ કેટલી રેન્જથી સાંભળે છે એના ઉપર એ મીટર આપણે લઈ શકાય તો કે એ કેવી રીતે નક્કી કરવું એ કે તમારે પહેલાં જવાનું ફળિયામાં જઈને બોલવાનું જો એ સાંભળે નહીં જવાબ ન આવે તો હોંસરીમાં જઈને બોલવાનું અને જાઓ અને અવાજ ન આવે તો રસોડાના દરવાજા પાસે જાવું અને ત્યાં જઈને બોલવું અને રસોડાના દરવાજા પાસે જાવ ને બોલો ન સાંભળે તો રહોડામાં જઈને કાનમાં બોલવાનું એટલે ખબર પડે કે આ કેટલી રેન્જથી સાંભળે છે એ પ્રમાણમાં આપણે મશીન લઈ લઈ બેરા મીટર એમાં એના કાકા દિવસના બાર વાગે ગયા બપોરે ફળિયામાં ઉભા રહીને કે શેનું શાક કર્યું છે તો અવાજ ન આવ્યો કાંઈ ઓસરીની કોર ચડી ગયા શેનું શાક કર્યું છે કાંઈ અવાજ ન આવ્યો રહોડાના દરવાજે જઈને ઉપાડ્યા શેનું શાક કર્યું છે તો અવાજ ન આવ્યો તે રસોડામાં જઈને એની ઘરવાળીના કાનમાં કે શેનું શાક કર્યું છે તો ઓલી બાઈ કે ચાર વાર તો કીધું રીંગણાનું 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 પછી એનો ભત્રીજો કે કાકા બેરામીટર પાકું પણ કાકી સારું નહીં તમારા હારું લેવું પડશે હું કાકો બેરો હતો બોલો હા એક ભાઈ દવાખાનામાં ગયા ને તો ડોક્ટરે ચેક કર્યો ને બાજુનો રૂમ ને કે ખોલી આપ્યું ખોલી આપ્યું તો કે ન્યા બેસો એટલે દર્દી ન્યાં બેસો તો પટ્ટાવાળાને કે કેમ સાહેબે અહીંયા રૂમ ખોલીને મને બેસાડ્યો એ કે ભાઈ ડૉક્ટર સાહેબને એમ લાગશે તો ઓપરેશન કરશે તો કે ડૉક્ટર સાહેબને એમ લાગશે એટલે શું કે એને એમ લાગશે કે ભાઈ રૂપિયાની જરૂર છે હમણાં તો તમારું કરી નાખશે ઘણી વાર એને જરૂરિયાત હોય બીજાનું ઓપરેશન થઈ જતા હોય બોલો એક ભાઈ ડોક્ટરને કે મૂઠમાર લાગે તો કઈ દવા લેવી અને જો લોહી લુવાણ થઈ જાય તો કઈ દવા લેવી તો કે ભાઈ તમને થયું છે શું એ કહ્યું ને ડૉક્ટર કે એના ઉપર ખબર પડે કે ભાઈ કાંઈ થયું નથી તો શું કામ તું મૂંઠ મારને લોહી લુવાણની વાત કરે તો કે ભાઈ કાલે મેં એક જણાને માર્યો તો એ કંઈ વયો ગયો કે દીકરા કાલે સાત આઠ જણાને લઈને આવું છું ને તારી ખેર નથી જો તમે દવા આપો ને તો એ ખીચામાં પડી હોય મારીને વૈયા જાય તો હું ઈ પ્રમાણે લઈ શકું ને હા આગોતરા જામીન લઈ લે એવા માણસો એમ હા માણસનું નક્કી નથી કોના નો હોય તો એ કાતી જાય માણસ અને વખત આવી કેટલો બાટી જાય માણસ એક ભાઈ ડોક્ટર પાસે ગયા એટલે ડોક્ટર ને જઈને કીધું કે ભાઈ તબિયત બરોબર નથી ડૉક્ટર આ બધું બોલું અહીંયા ભરાયું આ તે કાનમાં ભૂંગરીઓ ને બધું ચેક કર્યું ડોક્ટર કે મને તમારું દરજ આમાં સમજાતું નથી કદાચ આ નશાના કારણે તો દર્દી કે સાહેબ સાહેબ તો તમે પીતો દી એમ કે ગયા દવાખાના મેં ઘણી વાર કાણી થઈ જાય ગમે એવો માણા હોય ને દવાખાને મોરો પડી જાય ડોક્ટર સાહેબ ને બને ત્યાં સુધી બાતવર ન થાય એનું કારણ હું મોરા પડે ત્યારે દવાખાને આવ્યા હોય બે મિત્રો ગામડામાં હાં એક બોટલ દારૂ લઈને પાદરમાં ગયા કારણ કે આ બધી વસ્તુ છે એ છાનું મૂની કરવી પડે એમ ન કહેવાય ચોરાના ચોકમાં એ કે ડાઇનિંગ ટેબલ નાખો ને બાઇટિંગ લેવો હા ને આ આ બધી ગમે એવો માણસ હોય તો એ આ બધું છાને ખૂણે લેવું પડે કારણ કે ખોટી વસ્તુ છે ને કવિ કાગબાપુએ એક સંતને પૂછેલું કે પાપનો અર્થ ટૂંકો શું ત્યારે એ સંતે કવિ કાગબાપુને જવાબ આપેલો ભય શરમ અને ગુપ્તતા એ હોય ને એનું નામ પાપ જેમાં તમને ભય લાગે જે હંતાળવું પડે જે લઈને નીકળતા તમને શરમ લાગે એટલી વસ્તુ હોય એનું નામ પાપ જ કહેવાય એટલે પાદરમાં બેહી ગયા ને પછી કેલા આ આપણે આ દારૂની બોટલ તો લેતા આવ્યા તો કે આયે કાંઈક જોઈને બાઈટિંગને કાંઈક ખાવા તો કે શું કરશું હવે કે તું એક કામ કર્યું ઓલી આડો બેસ ત્યાં હું સિંગને દાળિયાને ડુંગળીને મીઠું ને લેતો આવું એ લેવા ગયો પાછો આવ્યો ને ત્યાં આવડો આ ધોમ થઈ ગયો તો આખી બોટલ ખાલી અને ઓલાનું મગજ ગયો કે મિત્ર જેવો મિત્ર ઉઠીને તું યાર આવો ધંધો કરાય તારે ભલે તું પોણા ભાગની પીજા પી બોટલ પણ આટલી પા ભાગની તો રાખવી જોઈએ મારે અળધી રાખવી પણ ઢાંકણું જ ન તે પછી ફરજીયાત પી કે પા ભાગની ને અરજી રાખવી હતી પણ ઢાંકણું તેડ્યું ઓલો કે આ મેં તો તારી સેવા જ કરી ને સેવા કરી ને ક્યાં તું પાર કરે નાના ભાઈ સમાન છો ને હા ધરા એકનો બે નો છગનભાઈ એની ઘરવાળીને કે કે હું કાલે એક ભેંસ જોઈ આવ્યો છું ત્રીસ પાંત્રીસ હજાર રૂપિયા પાંત્રીસ કહે છે પણ એ ત્રીસમાં માં પતી જાય તો ભેંસ આવી જાય ને તો આપણે હું ચોખ્ખું દૂધ ને દહીં ને છાશ ને ખાવા થાય એની ઘરવાળી કે એ બહુ સારું કામ કર્યું તો એ કાલ તમે જાઓ પૈસા લઈને રૂપિયા લઈને જાઓ ભેંસ લેવો હા આપણે આખા પરિવારને હારું અને કે મારી બા ને બિચારાને પૈસા દેતા જળતી નથી તો મારી બા ને મગજ ગયો તારી બા લઉં છું તારી એક હું ન આપું તો કે પણ તમે ન આપો તો કોણ આપે એ કે બીજાને દેવું હોય દે બાકી મેળ ન પડે તું એ કે આવી તારી બા ની વાત વોલી ને બેઠી દઉં એકદી ફિલ્મ જોવા જવું તું કે મારી બા ની ટિકિટ લેતા આવું તારી બા બાકીને ભેગી આને ઓલી બાઈ મગજ ગયો મારી માં જેવી મારી માનું અપમાન થાય ત્યાં હું રહેવા નથી માગતી તો કે તાર તું તારે વહી જા અને એવા બે જણા બાઈ ત્યાં બાજુ વાળો કે એ કે હે છગન તારી ભેંસી કે સિંગડું મારીને હમણાં અમારી વહીંડી પાડી નાખશે તો કે મેં ક્યાં હાજી લીધી તઈ કે સાનું હું ના બેહો ને હવે ભેંસ હજી લીધી નહોતી ત્યાં બાઈ ગામ ને હોવા દેતા નતા બોલો હા પણ આમ ભલે તમને એમ લાગે કે એને ખબર ન હોય ને અજુકતા કામ થઈ જાય તે પણ આમ પાછું ભણનું ઘણીવાર ફાયદાકારક થાય આ તમે જો ભણતા હોય ને બે પતિ પત્ની નોકરી કરતા હોય ને તો એ હાં જે કેલ્ક્યુલેટર લઈને હિસાબ કરે એ કે મારા પ્રોવિઝન ફંડમાંથી આ પચાસ હજાર ઉપાડી લઈ તારા પ્રોવિઝન ફંડમાંથી પિસ્તાલીસ હજાર ઉપાડી લઈ તારા પિસ્તાલીસ હજાર બેંકમાં પડ્યા છે મારા પંચાવન હજાર પડ્યા છે એ ભેગું કરીને કે લાખ રૂપિયા તારા પપ્પા પાસેથી લઈ લે એ કે તો એ ચાલે એસી હજાર ઘટે એ કે હમણાં બંધ રાખો એમ કરીને મકાન ન કરે ને અપણ છે ને એ ઉછી ના માં ઈંટું નાખીને બનાવી નાખે પછી ભલે ઉઘરાણીવાળા આટા માર હા અપણ ને બે નું મકાન થઈ જાય ભણેલા ન થાય શું કામ એ વિચારીને જીવે અને ઓલા જીવીને વિચારે જીવે જીવા પછી વિચાર કરતા હોય કે મારે ભારે કરી કે પણ હવે પાણીની ટીપ ન પડે પણ ટીપ ન પડે ઉઘરાણી વાળો તો પડે ને ગમે ત્યાંથી બારે મેઘ ખાંગા થઈ જાય ને તો આપણા મકાન માંથી પાણીની ટીપ ન પડે એની ઘરવાળી કે ટીપ ન પડે પણ ભાઈ ઈટું ના બાકી રાખ્યા છે એ દરવાજા ખોલી ને પડે એક ભાઈ ને પતિ પત્ની ને વાતો પડ્યો બાય વહી ગઈ એને માવતર ને નહીં આ તેડવા ન ગયો તો કોઈ સમાચાર મોકલાય ઓલા લોકો ડાયા માણસો તો કે ભાઈ હવે એ બે પતિ પત્ની છે ઘર હોય એની વાણા ખખડતા હોય એમાં કાંઈ થોડી મોટી વાત છે ભલે કે એ આવે ને તેડી જાય તો આવડા હું કે હું તેડવા ન જો જાવ ગઈ એમ પાછી આવતી એટલે સો માનની વાત આવી તે ડખો આવેલો લાંબો પછી બાઈ ખાર ખાઈ ગઈ તો પોલીસ સ્ટેશનમાં કોર્ટમાં ભરણ પોષણનો કેસ કર્યો હવે તો ભરણ પોષણ વાળા તો મૂકે થોડા બે વાર હાજર ન થયો વોરંટ કાઢ્યું અને ત્રીજી વાર સીધો કોર્ટમાં ખડો કર્યો એને કોર્ટમાં ઊભો રાખ્યો તો વકીલે ઈવડ્યા પૂછ્યું તમારા લગ્ન કઈ સાલમાં થયા હતા તો કે અમુક સમયે થયા હતા તો તમારા લગ્ન કોની સાથે થયા હતા તો કે એક સ્ત્રી સાથે બોલો એની ઘરવાળીનું નામ ધરા નથી લેતો એક સ્ત્રી સાથે થયા તા વકીલ કે ભાઈ લગ્ન બધાય ને સ્ત્રી સાથે જ થાય તો કે ભાઈ હવે તમે કહ્યું એમ થોડું હાલ કાલે અમારા શેરીમાં એ કે ટીનાના લગન એક પુરુષ સાથે થયા હા તો સાહેબ જે વકીલનો મગજ વહ્યો ગયો ને તો વકીલ ચાલુ કોર્ટે ભાગી ગયો બોલો હા અમુક આવે અઘરા કેસી આવે એમ જવાબ ન આપે આ કમતિયાને લાખો કરો એક દી ઉણેપ થાય તો તો ભવના ભૂલી જાય ઓલા કરિયલ ગણ ને કાગડા સ્ત્રી અને પુરુષ એ બીજાના વિચારોને સમજી હગે ને તો જીવનમાં નાના મોટા ડખા ન થાય નાના મોટા કંકાસો ન થાય ઘણા જે ઝગડા છે એ આપમેળે સમી દે આ પછી મૂળ તો પૈસા થઈ રહી પછી સમાધાન થાય આ ધક્કા કાટી ધક્કા ખાઈ ખાઈને બાય થાકે કોર્ટમાં ઓલો એ કોર્ટમાં ધક્કા ખાઈ ખાઈને થાકે પાંચ પચીસ હજાર રૂપિયા રહ્યા ને એ ફના થઈ જાય ને પછી ઓલા એમને વકીલને દેવાના ન હોય ને ત્યારે વકીલ શું કહે કે તો હવે સમાધાન કરી નાખો પણ તો તારે આને પહેલાં કેવું જોઈએ ને એટલા વરસ તે આને કડે ચડાવ્યા હા અમુક તો છોકરા જૈનમાં હોય ને છ મહિનાના હોય ને એકાબીજાનો કેસ ચાલતો હોય તો પછી એનો ને એનો દીકરો એને બજારમાં હમો જડે એવડો થાય તો હગો બાપ ન ઓળખતો હોય બોલ હા ને પછી સમાધાન થાય ને પછી ઓલી ભાઈ છોકરો લઈને આવે તો એ લે કે વર્ષો જાતા વાર લાગે છે હમણાં છ મહિનાનો હતા કેવો પહાડી થઈ ગયો હા એક બાઈ નું એકદી મગજ ગયો ને એના કરોવાળાને કે તમે આટા જ માર્યા રાખો તો કે અમે આટા જ મારીને બીજું શું કરીએ અમારી હોય ગઈ અમારો ધંધો હવે આંટા મારવા એને એ ધંધો માને બોલ તો બાય કે આ એક અનાજનો દાણો ઘરમાં નથી તો મારે શું ખાવું તો કે ખાવાની વસ્તુ કેટલી છે બંગા હું ખા ઉજર ખા આળસ ખા ઈ કે તે મારી આઈએ લગ્ન કરીને ઠોકર તો ખાતી છે હવે મારો જીવ તો ખા માં હા મો ને ખકલીને બી ગયો આને કોણ સમજાવે એક ભાઈ એની ઘરવાળી માટે એકથી બજારમાં ગયો તો કે હાડલો લઈ લો કાંઈક ઘેરેથી લેવું જોઈએ આ વર્ષો જૂનો નિયમ છે પુરુષ જાય ને તો કાંઈક કાંઈક લે આવે આ ઘેરે કાંઈક લઈને જાય એ પુરુષનો અધિકાર છે એને એમ થયું કે ભાઈ દિવાળી આવે છે ભલે મારે કપડાં નવા નથી સીવડાવવા પણ એના હારું એક હાડલો એક હાળી લઈ જાવ એકલા તો સાતસો રૂપિયાવાળી હાળી લીધી અને ઘેરે ગયો એને ઘરવાળીને કે તારા માટે હાડલો લેતી લેતો આવ્યો છો જો કેવો સરસ મજાનો કલર છે તો ઓલી ભાઈ કે એ કે તમને હાડલાના ભાઈતની ખબર નથી પડતી પછી તો ઓલો ઊભો થઈ ગયો એ કે બધી ખબર પડે પણ તારી જાતની ખબર નથી પડી આટલા વર્ષમાં એ કે હું તને ઓળખી ન આવી ગયો તને શું ગમે છે એમ આમાં ઘણી વાર મરી જાય ત્યાં સુધી નથી માણસો ઓળખાતા હા એક વાત વિચારવા જેવી એ છે કે કોઈ પણ માણસના લગ્ન થાય તો સ્ત્રીને પુરુષ સારો મળ્યો હોય કે પુરુષને સ્ત્રી સારી મળી હોય તો ખ્યાલ ન આવે હા પુરુષને સ્ત્રી નબળી મળી હોય ને ખરાબ પાત્ર મળ્યું હોય ને તો તમને ત્રીજે દિવસે ખબર પડી જાય પણ સારું પાત્ર મળ્યું હોય તો આખી જિંદગી જીવો ત્યાં સુધી ખબર નથી પડતી ખરાબનો ખ્યાલ આવી જાય છે હારાનો ખ્યાલ નથી આવતો એક માણસ ઘરમાં એવું હોય કે એના હિસાબે તમારા ઘરનું તંતર ચાલતું હોય પણ એના પતિને ખબર ન હોય આખા પરિવારને ખબર ન હોય કે આ અમારા દીકરાના ઘરમાં હારી હો આવી હા અમારો આખો પરિવાર છે એ લીલા લેર કરે છે એવું પાત્ર મળ્યું છે એટલે ઘણી વાર તો માણસની દ્રષ્ટિ જોવાની નથી હોતી ખરાબની ખબર પડી જાય છે સારાની ખબર નથી પડતી સારું પારખવા માટે જિંદગી વેડફાઈ જાય ને તો એ ખબર પડવી જ પડે નહીં ગુજરી જાય પછી પડે બહુ હારા હતા એ તો હારા હતા પણ તમે ઘરે નખો જ કાટ નીકળી કનુકુરજીને કે કાલી કે છગન ભેગો થઈ ગયો મોટા હું ખાડ ખાઈ ગયેલો અને ઈ કે છગન બરોબર આમથી નીકળો મોટરસાયકલ લઈને તો કે હું આડો ફરી ગયો હાંકડી શેરીમાં આય ઉભું રાખ અને મોટા કે ફટ દે ને રિવોલ્વર કાઢીને મેં આમ નમણે અડાડી ને રૂજવા માંડી ગયો તો એનો મિત્ર કે તો પછી નમણે અડાડી તો ભળાકો કર નાખાય ને એ કે કરી નાખો તો પણ ત્યાં એ બોલ્યો એ કે વેચવાની છે પછી કે મોટા ધંધાની વાત આવી ગઈ પછી એ કે જવા દીધું એ કે હૈસે તો એકાદ બે નંગ વેચાઈ જાય બોલો હવે આને ગમે બાજવા જાય ને ધંધો કરી લેવો બોલો એને કોણ સમજાવે અમુક ધંધાધારી માણસો એવા છે કે એને ધંધા વિના ફાવે નહીં અને અમુક માણસો એવા છે કે એને ધંધો ફાવે નહીં એને એમ કહો ને કાંઈક કામ કરો શું કરવું પણ આ આખી દુનિયા કામ નહીં કરતી હોય એ તારા સારું કામ હું ગામે નિર્ણય કરવાનો કે આને શું કરવું એમ એ ક્યાં જતો હોય એ એને ઘણી વાર ખબર ન હોય બોલો એને ક્યાં જવું છે એમ લે કે હું ક્યાં આવી ગયો ભાઈ તો એ તારે જવું છે ને કે તું ક્યાં આવી ગયો એ ગામને જવાનું ગટરમાં એક દી એક જણો લહરીને પડ્યો લે કે મારે તો આમ જવું તું પોસ્ટ ઓફિસ બાજુ ને અહીંયા આવી ગયો એ કીધું તારા ભાઈ અને કાંઈક તારી આંખું ની નબળાય એમ હું આખી શેરીયું ફૂલી જ તો કોઈ શું કરે રાજકોટમાં ચોકમાં એક ભાઈ આવેલો જતો હતો પટો બટો બાંધેલો ચશ્મા પહેરેલા હાથમાં પાકેટ નામ નીકળો ને ત્યાં એક ભાઈ કે એ ભાઈ ઉભા રહ્યો તો ઉભાડીએ બોલો ભાઈ અજાણ્યા માણસ હોય તો જવાબ તો આપે ને માણસ એ કે પોલીસ વાળાને જોયો તો તે કે અહીં કોઈ પોલીસ વાળો નથી તો કે આગળ ચોકમાં કે ત્યાં ચોકમાં નથી તો આગલી બજારમાં હતો પોલીસ વાળો ના પોલીસ વાળો કોઈ જગ્યાએ મેં જોયો નથી આટલામાં ક્યાંય પોલીસ નથી કે ના એ કે તો ને રૂપિયા કાઢ દે હાલ ની તર માર નાખી નાખીશ ને રૂપિયા લઈને બોલો પોલીસ ખાતાનું ઈ નહીં પૂછી લઈએ ઘણી વાર આમાં મોટા વેપારીઓનું શું થાય જથ્થાબંધ માલ દેતા હોય ને તો આવડું લીસ્ટ કરીને મોકલે હા ત્રણ ગુણી ઘઉંની નાખી દેજો ને બે ગુણી ચોખાની નાખી દેજો ને સિત્યાવીસ ડબ્બા તેલના મોકલી દેજો ને હા પનર ડબ્બા કપાસિયાના મોકલજો ને હાથ ગુણી ખોળની મોકલજો ને ગુણી કપાસિયાની મોકલજો ને બે અડદના બાજકાન બે મઠનાન બે મગનાન હાબુના બે લાટા નાખજો માલિપાન અગરબત્તી નાખજો એ કે હિંતેર પડીકાન એ બધું માલ ભરાવી લે ને પછી ઓલો વેપારી કે હવે તો એ કે હવે એ પૈસા કે આવતી વખતે તે વેપારી ખાર ખાય છે ને એમાં એક વેપારી બહાર બાકી પૈસા લેવા ગયો દીધાને ખાર ખાઈ ગયેલો અને એ પોતાની દુકાને આવ્યો ને તો મંડો પાટા માળવા ઘઉં ને બાચકાને પાટું માર્યું ધળીંગ ધળીંગ આય હું આડું રાખ્યું તેલના ડબ્બાને ફળીંગ ફળીંગ શું આડું રાખ્યો છે તે નોકર બેઠો તો એને ઉપાડીને બે પાટા માર્યા ગધેડા જેવા ધ્યાન નથી દેતો કાંઈ તો કે પાટા તો તમે મારો છો ગધેડા કોણ આવે એ તો શેર તમારે જોવાનું એપાર્ટમેન્ટમાં એક ફેરિયો આવ્યો ફેરિયા તમે જો ઘણી વાર એવા અમુક બુદ્ધિશાળી હોય કે ઘરના બધા સુઈ ગયા હોય એવા ટાણે આવે હા ને પડકારા મીડો કરવા શેરીમાં ચાલો સસ્તી વસ્તુ આવી ગઈ પચાસ રૂપિયાની વસ્તુ ફક્ત પાંચ રૂપિયામાં પાંચ રૂપિયાની વસ્તુ પચીસ પૈસામાં હા એવા પડકારા મારતો તો શેરીએ થાય આટા માર્યા તો એક શેઠાણી ખાર ખાઈ ગઈ કે ભાઈ હવે તું જાસ કે પછી પોલીસવાળાને બોલાવું તો કે પોલીસને બોલાવવા માટે સીટી જોતી હોય તો પચીસ પૈસા બોલો એને ગમે એમ કરીને સસ્તી વસ્તુ વેચી જ નાખવી એમ હા એક ભાઈને તો કોઈએ કીધું કે ભાઈ તમે આ જ્યાં આવે ને દોડાદોડી કરો તમારો તમારું જીવન છે એ દોડા દોડીમાં વયું જાય તમે શાંતિ રાખતા હોય તો જમવામાં ઊતા વળે હાલવામાં ઊત બસમાં ચડવામાં જોયું તેથી પાઇપ પકડવા ગયા તો બસ ઉપડી ગઈ અને એ કે પડ્યા તમે એમ આવી દોડી કરવાની શું જરૂર છે તમે જરા શાંતિ રાખો પછી એ ભાઈએ બહુ સારી વાત કરી એ કે શાંતિ કેવી રીતે રાખવી તો કે મોંઘવારીએ માજા મૂકી દીધી છે ઘઉં ચોખા મોંઘા રામ ખાંડને ગોળનું એવું જ કામ સસ્તા અનાજના ખોલિયા ધામ ક્યાંથી કાઢીએ રોકડ દામ કાળા બજારિયા ગામે ગામ નફો કરતા સૌ બે ફામ જ્યાં જુઓ ત્યાં લાઇન લાઈનું રામ અને દાયજા ઉપર કેવા ડામ શાંતિનું છે એક જ ધામ ગામના છેડે છે શમશાન તમે કહું માણસના તમે જીવન જો ઉત્પાત્ય જીવન હોય કુઈતરું હું તું હોય ને હળડી એમ કરે ને વાહે રંટાનું કા કર્યું હા અમારા પાસે એક પાણાનું ઘા કર્યો ને કુઈતરા વાહે તો બરોબર એ બેકના સાહેબને બાંયણે નીકળ્યો ને આને ઘા કરવો તો સાહેબને નરો હરાવ્યું નીકળ્યું કળી દેન બે કટકા થઈ ગયા સાહેબ એ કે સોરી હો કુતરાને મારવો તો તમને લાગી ગયો ભાઈકની વાત છે ને આ બધી બનવા કાલે થાય છે એટલે કીધું થાતું નથી તે ઊભું કર્યું હા સાહેબ કારણ વિના સારી દીધા આજે સાહેબને ને ત્રણ જગ્યાએ લગ્નમાં જવાનું હતું ચાંદલો કરવા ત્યાં અહીંયા ચાંદલા જેવા ટબકા થયા નરામાં ફેરવીને કા કર્યો ને શમશાનમાંથી ચાર પાંચ મળતા પાઈ ગયા ધરણાટી મારી જાય કોઈ કીધું કે ભાઈ હવે ગુજરી ગયા હવે તો શાંતિ રાખો હું પાઈ ગયા તો કે વીમા એજન્ટ ગુજરી ગયો છે અને સમાચાર મળ્યા છે કે એને અહીંયા લઈ આવે છે હા ન્યા હક લેવા નથી દીધી હજી અહીંયા આવીને કે હજી કાંઈ હોય તો આમાં રોકો હા હવે એ ભલે એકલો રહ્યો અમારે તો શમશાન હોય કે સીમ હોય હોય હું ફેર પડે કે ત્રણ ગામને તરફેટે પાગી જવું કપાસીવાળો વાળો શું રે આમ કુબલું કઈ રીતે મળતું કપાસી છેલી બોલો હા ચોરી કરવામાં પકડાઈ ગયો તો ઓલા ઘા કર્યો ને તો મરી ગયો હતો એને દાટેલો ને એ કપાસીવાળો પગને આમ જતો હતો ની આરો એ કપાસીવાળો પગ હોય ને એ કુબલા પગ કરીને આવે એટલે ખબર પડી જાય કે આને કપાસી છે કારણ કે અહીંયા ખાલું રહેવું જોઈએ કાકરો ન અડવું જોઈએ તમારે રાસની ત્રમજટ જોવી હોય ને તો ટાઇસ પાથરીને પછી વીસ કપાસીવાળાને બોલાવીને હિંચ લેવું રહો ને હા પછી એ જે રમતા હોય ને ઢોલ વરણ કે પહેલાં વિલંબિત વગાડવી અને પછી થોડીક આમ સ્પીડ લેવી એમ હા અદભુત રાસ તમને જોવો ગમે એમ કે એના દાંડિયું આમ તાલમાં પડે એ આમ કરતા હોય કારણ કે વાય કૂબલું રાખવું અહીં ધ્યાન રાખવું નાકમાં આડી જાય રાસ જોવાની મજા આવે અમુક કહું તો તમે જોવો આપણે આ નવલા નોરતા હમણાં ગયા નવરાત્રિમાં નાની નાની દીકરીઓ છે જેના ધૂળવાળા લુગડા હોય ધૂળવાળા પગ હોય માથે ગરબો હોય અને એ નાની નાની દીકરીઓ છે એ ગરબા ગાતી હોય પણ નવ દુર્ગા રમતી હોય એવું લાગે એ દીકરીઓના કેવા ભાવ હોય કે ખમા મારી માં રાશે રમવાને આવજો તાતણિયા રાશે રમવાને આવજો આવડજો ગળને તો ગળ આવ્યા આવ્યા હિંગળાજ માં રાશે રમવાને આવજો આવા દીકરીઓના ભાવ હોય અને ધૂળવાળા લુગડા ધૂળવાળા પગ હોય માથે ગરબા હોય એ દીકરીઓ રમતી હોય ને તો બાપ નવ દુર્ગા રમતી હોય એવું ચિત્ર આ ડિસ્કો દાંડિયામાં હમણાં એક એક ભાઈ મને કે તીરુભાઈ બે મિનિટ અમારે નહીં આવજો હવે ભાઈ મેં કીધું મને તો અહીંયા કાંઈ ખબર ન પડે મારે હું આવું મને કે તમારે કાંઈ ગાવું નથી બોલવું નથી પણ તમે રાજકોટ તમારા માટે ગૌરવ લે એવા તમે કલાકાર તો અમે બે મિનિટ સન્માન કરી દઈને અમને એમ લાગે કે ધીરુભાઈ અમારી ડિસ્કો ગરબીમાં આવ્યા એ હું ત્યાં ગયો ને હજી જાપામાં ગયો તો એક ભાઈ એની ઘરવાળી રમવા ગઈ છે ત્રણ છોકરા ભેગા રોવા જેવો થઈ ગયો છોકરા ઓલું લઈ ગયું ઓલું લઈ ગયું તો આઈસ્ક્રીમ લેલો ઈ રોવા જેવા થઈ ગયો લે ખા આઈસ્ક્રીમ ખા હમણાં મમ્મી આવશે હવે કીધું કે નહીં ઈ તો નક્કી કરે કીધું હા અને ઓલા બેન તમે જોવો તો ચણિયા સોરી ની જે ધબધબાથી બોલાવતા અહીંયા આ છોકરા ગરબા કહેવાય હા ગ એટલે ગાવું ર એટલે રમવું બા એટલે માને પ્રદક્ષિણા કરીને રમવું આનું નામ ગરબા હા માનું માહિતમાં આપણે કેટલું કે માની માં હોય ને તોય આપણે એને નાની માં કહીએ અમારે તો અમારી માં જ મોટી માસે ભટકર કુછ નહીં ક્યાં પૈસા ક્યાં નામ ચરણ છુવા ઓરો હો ગયા તીરસ ચારો તામ આ જગત છે એ જનેતાની દેણ છે માંથી મોટું કોઈ છે જ નહીં આ દુનિયામાં અણચાયરા કોક દીક આવી પડે ઘટમાં દુઃખના ઘા તેની નાભીમાંથી નીકળે અને મોટે આવે માં એવું પાત્ર છે કે માં એકાક્ષરી મંત્ર છે માં બોલો એટલે એ એક મંત્ર થઈ જાય એક તમારી સાધના થઈ જાય માં તારે એવા દીકરાનું સર્જન આ ધરતીની ઉપર કરી શકે એનું નામ માં કહેવાય હવે છોકરા બિચારા રોતા હોય ને મા રમવા વહી જાય એને માનો કહેવાય હા માના ખોળાની માળી પાછો છોકરા બેઠા હોય ને માં બેઠા બેઠા તાળીઓ વગાડતી વગાડતી ગાતી હોય કે આ છોકરું રોતું હોય તો મારાથી રમાય નહીં એનું નામ માં કહેવાય અત્યારે છોકરા તમે જુઓ પ્રસંગમાં કોઈ પુરુષો ખાલી જ ન હોય બધા પાસે છોકરા હોય બાયુ પાસે છોકરા ન હોય ખાલી બે પંપ મારી દે અમારે એના પપ્પા હોય નરખ પદુડા રમાડ્યા બેઠા હોય બોલ નાકમાં મારે હા એક છોકરા ને એનો બાપ કે ચોકમાં શું બધા માણા ભેગા થયા છે તો કે ભાઈ એમાં એવું છે બાપુજી કે છોકરાઓને તરતા શીખવા માટે નાવા માટે પાદર માં હોજ બનાવવો છે ને તો એનો ફાળો હાલે છે સરપંચ મને કે તારા બાપુજીને પૂછતો હોય કે તમારું હું લખી નાખું આમાં કે એમાં હું પૂછવાનું હોય તારે અહીં પૂછવા અવાય બે ડોલ પાણી લખાવી દે જેવી શક્તિ એવી ભક્તિ એટલા ભાઈ શક્તિની કૃપા શક્તિ વિના કાંઈ હાલતું જ નથી શક્તિવાળાએ સમજવું જોઈએ કે મને ભગવાને કેટલી શક્તિ આપી છે તો શક્તિના પ્રમાણમાં એ માણસે દાન કરવું જોઈએ ડોનેશન દેવું જોઈએ હા કરોડોપતિ માણસ હોય એ એક લાખ રૂપિયાનું ડોનેશન આપે ધર્મના કામમાં અને આ દેશમાં મજૂરી કરવાવાળો માણસ રેકડી વાળો માણસ દસ રૂપિયાની નોટ આપે તો એ એક લાખ બરાબર છે શું કામ કે પરસેવાના પૈસા જે માણસ પર સેવામાં વાપરે છે ને એ આ દાનની શ્રેષ્ઠતા છે હા કરોડપતિ એક લાખ રૂપિયા આપે અને મજૂરી કરવાવાળો દસની નોટ આપે એ દસ રૂપિયા છે એ એક લાખ બરાબર છે પર સેવાના પૈસા પર સેવામાં વાપરે છે એ જીવનની મજા